નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે વિષય અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર કોમર્સ અને પ્રકરણ નંબર એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર માર્સલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાતા બે માર્કની અંદર અને એક ત્રણ માર્ક માટેનો એક તફાવત સમજાતા અને એ તફાવત હતો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ આટલો આપણે અભ્યાસ કર્યો તો હવે જે આપણે પ્રશ્ન સમજવા જઈ રહ્યા છીએ ત્રણ માર્કનો તફાવત છે ફેરબુકમાં લખો ત્યારે ઉપર લખી નાખજો ત્રણ માર્કની અંદર પૂછાય એવો તફાવત છે અને એ તફાવત છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર મિત્રો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત તમને સમજાવતા પહેલાં એ સમજાવવું જરૂરી બને કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય આ બંનેનો અર્થ સમજાઈ જાય એટલે તફાવત છે એ આસાનીથી સમજાઈ જશે સૌથી પહેલાં હું તમને એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય એના વિશેની વાત કરીએ આપણે તો મિત્રો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરતા આર્થિક વિશ્લેષણને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે જો અર્થશાસ્ત્રનો કોઈ એક એકમની જ વાત કરવાની છે એક એકમનો આપણે જ્યારે અભ્યાસ કરીએ અને એ આખું વિશ્લેષણ કરીએ આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર નામ આપીશું ઉદાહરણ આપીશ એટલે ખ્યાલ આવી જશે જેમ કે કોઈ એક પેઢીનો અભ્યાસ કરીએ અથવા કોઈ એક ઉદ્યોગનો અભ્યાસ કરીએ જો એક જ ઉદ્યોગ આવ્યો એટલે એકમ લક્ષી હું તમને એકદમ સરળ ઉદાહરણ બીજું માનો કે આપણી સ્કૂલનો અભ્યાસ કરવાનો થાય બરાબર છે તો એને શું કહેવાય એક જ સ્કૂલનો અભ્યાસ કરો તો એકમ લક્ષી કહેવાય એમાંથી હજી નાનું એક બિંદુ લઈ લો કે એમાં એક ક્લાસ ધોરણ અગિયાર અ ક્લાસ તો એ એકમલક્ષી થયું બરાબર છે પછી બીજું એક છેલ્લે ઉદાહરણ આપી દઉં માનો કે અજંતા ઘડિયાળ હોય તો એ એકમ છે એક પેઢી છે એનો અભ્યાસ કરીએ તો એ શું થયું એક જ એકમનો અભ્યાસ કર્યો તો એકમલક્ષી અર્થશાસ્ત્રનું ઉદાહરણ કહેવાય હું એમ કહું કે બધી કંપનીઓની ઘડિયાળોનો અભ્યાસ તો એ સમગ્ર લક્ષીમાં આવશે રાજકોટની બધી સ્કૂલો છે એનો અભ્યાસ તો એ સમગ્રલક્ષી કહેવાય પણ આપણી એક સ્કૂલનો અભ્યાસ તો એ એકમલક્ષીમાં ગણાય બરાબર છે તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને આવી ગયો હશે હવે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો એ ખ્યાલ આવી જ ગયો હશે જેમ કે અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે એવા આર્થિક વિશ્લેષણ એને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે જેમ કે આમાં બધું કુલ આવશે જો કુલ પેઢીઓનો અભ્યાસ બધા ઉદ્યોગોનો અભ્યાસ કુલ રાષ્ટ્રીય આવકનો અભ્યાસ કુલ ગરીબીનો કુલ બેરોજગારીનો આ બધા કુલ આવી જશે જો બધાનો અભ્યાસ કરે છે એટલે આપણે સમગ્રનો અભ્યાસ કરે છે એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એવું નામ આપીશું તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય હવે બંને વચ્ચેનો તફાવત સમજી લઈએ આપણે ત્રણ માર્કની અંદર પૂછાશે એમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ બાજુથી આપણે સ્ટાર્ટ કરીએ પેલો મુદ્દો જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે અને જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તો એને કહેવાય સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પછી એકમલક્ષી અર્થશાસ્ત્રમાં બીજો મુદ્દો એમાં વસ્તુની કિંમત જો વસ્તુ એક એની કિંમત એક પેઢી તો એની સમતુલા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા સીમાંત એટલે વધારાની કોઈ એક શ્રમિક અમુક ઉત્પાદન કરે છે પછી વધારે પાછું થોડુંક ઉત્પાદન કરે તો એ વધારાનું છે શ્રમિક કહેવામાં આવે છે તો એક એકની વાત કરી તો એને કહેશું આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર ટૂંકમાં આ બધી એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર સમાવેશ થતી બાબતો છે જ્યારે સમગ્ર લક્ષ્યની અંદર તો કે કુલ રોજગારી કુલ રાષ્ટ્રીય આવક વસ્તી ભાવ સપાટીનું નિર્ધારણ રોજગારી ગરીબી આ બધું સમગ્રલક્ષી બાબતો કહેવામાં આવે છે એનું પ્રમાણ એટલે આપણે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેશું હવે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ત્રીજો મુદ્દો એકમલક્ષી અર્થશાસ્ત્ર એક ગ્રાહકની વાત કરશે એક પેઢીની વાત કરશે એક શ્રમિકની વાત કરશે બરાબર ને આવા બધા આર્થિક એકમની જે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે જો એક ગ્રાહક માટે એક પેઢી માટે એક શ્રમિક માટે કે કોઈ એક એકમ માટે એ નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે તેમજ માનવીના આર્થિક વર્તનને સમજવામાં પણ ઉપયોગી બને છે એકમલક્ષી અર્થશાસ્ત્ર જ્યારે સમગ્ર અર્થશાસ્ત્ર તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં અને આર્થિક સંસ્થાઓને એ નિર્ણયો લેવામાં મદદ કરે છે આ બધું એકને નિર્ણય લેવામાં મદદ કરે છે બરાબર છેલ્લો પોઈન્ટ ચોથો એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપરથી સમગ્રલક્ષી નીતિ છે આપણે નક્કી કરી શકીએ એક 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 એકનો અભ્યાસ કરતા જાય એટલે સમગ્ર લક્ષી ઓટોમેટિક થઈ જશે જ્યારે સમગ્રલક્ષી નીતિની મદદથી એ આર્થિક એકમ ઉપર પડેલી જે અસરો છે એનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ તો આ થયો તફાવત મિત્રો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર હવે એક બે માર્કનો પ્રશ્ન આપણે ભણી લઈએ અને એ બે માર્કના પ્રશ્નની અંદર આપણે એ પ્રશ્ન ભણવાનો છે કે કૌટિલ્ય આપેલ વ્યાખ્યા છે એ સમજવાની છે અર્થશાસ્ત્રને કૌટિલ્ય એટલે કે ચાણક્ય શું કહે છે બરાબર બે માર્કમાં પૂછાય ખાલી અર્થ હોય તો એક માર્કમાં હવે કૌટિલ્ય એવું કહે છે કે મનુષ્યની વૃત્તિ એટલે અર્થ મનુષ્યની વૃત્તિ ઈ અર્થ છે બરાબર અને અર્થ એટલે આપણને ખબર જ છે કે કઈક મેળવવું બરાબર વળતર મેળવવું એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટની ભૂમિ અર્થ છે તેથી શું થયું તો કે પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર મેળવવાની વૃત્તિ પણ આવી ગઈ વસવાટવાળી ભૂમિ પણ આવી ગઈ એટલે લાલન પાલન એ બધાના ઉપાયોનું જે દર્શાવે છે એ શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર બરાબર હવે કૌટિલ્યની માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માટે એ ચિંતનમાં માત્ર અર્થ કેન્દ્ર ન રહેતા એટલે ખાલી અર્થની જ વાત નથી કરતા એ માનવ કલ્યાણનો પણ વિચાર કરે છે આપણે આગળ સમજાતા ને અર્થ એટલે ખાલી કશુંક મેળવવું જ થાય પણ એ તો માનવનું કલ્યાણનો પણ વિચાર કરે છે તેથી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નૈતિક આધારો પણ છે કૌટિલ્ય અર્થશાસ્ત્રને અર્થ નીતિશાસ્ત્ર પણ કહેશું આપણે આગળ આપણે જોયું હતું ને કે એડમ સ્મિથ છે એને અર્થશાસ્ત્રને એ શું એક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો હતો અને સંપત્તિનું શાસ્ત્ર કીધું હતું બરાબર ત્યાર પછી માર્શલ છે તો એને કલ્યાણલક્ષી શાસ્ત્ર કીધું હતું બરાબર રોબિન્સ છે તો એને વાસ્તવવાદી વિજ્ઞાન કીધું હતું એવી રીતના જે કૌટિલ્યના મત પ્રમાણે આપણે જોતા જઈએ તો એને શું કીધું છે અર્થ અને નીતિશાસ્ત્ર છે એવું એને રજૂ કર્યું છે કારણ કે એને ચિંતનની અંદર પણ આપણે થોડીક વાતો કરી ગયા હતા ને કે ભારતીય ગ્રંથોની અંદર ઘણો બધો વિચાર કર્યો છે ધર્મ અર્થ કામ મોક્ષ એમાંથી ફક્ત અર્થને લીધું હતું બરાબર ને આપણે વાત આગળ પ્રસ્તાવનામાં શીખી ગયા હતા એની સાથે સંબંધિત અર્થશાસ્ત્ર છે ને એટલે કૌટિલ્ય અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં જ માનવીની અર્થોપાર્જન કરવાની અર્થપૂર્ણ પ્રવૃત્તિને પણ અર્થશાસ્ત્ર કીધું છે બરાબર ને આપણે આગળ એની વિચારધારા આર્થિક પ્રવૃત્તિ એ માત્ર જ નથી પણ એમાં ઘણું બધું એને કીધું છે માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને વાતો કરી છે બરાબર એટલે અર્થ કહેવાનો અર્થ એ છે કે એમસીક્યુ એક બે વાક્યના પ્રશ્નમાં પૂછાય તો તમને ખ્યાલ આવે કે ચાણક્ય છે અથવા તો જે આપણે કૌટિલ્ય કહે છે નરશાસ્ત્રને શું કીધું છે નીતિશાસ્ત્ર કીધું છે બરાબર છે તો આ બે માર્કનો પ્રશ્ન થયો ચલો આજના હોમવર્કની અંદર તમારે ફેરબુકમાં તો બે પ્રશ્ન લખવાના જ છે પણ હોમવર્કની અંદર તફાવત કરવાનો છે અસ્તુ